नमस्कार, न्यूज सिटी गुजरातीमां આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। અરવલ્લીમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, વાહન વ્યવહારને અસર થઈ છે, જ્યારે શામળાજી ઉદયપુર સ્ટેટ હાઈવે બંધ છે। વેણીપુર પાસે વરસાદી રોડ પર પાણી ફરી વળ્યા, અરવલ્લીની ગીરીવાળાઓ પરથી ભેખડો દસી પડી રહી છે। શામળાજી હાઈવે પર 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો અને હાઈવે પર ભેખડો દસી પડતા વાહન વ્યવહારોને અસર થઈ રહી છે। નેશનલ હાઈવે બ્લોક થતા વાહન વ્યવહાર ખોરવાયો છે। हाईवे पर 15 किलोमीटर सुधी ट्राफिक जाम दृश्य सर्जाया। अरवली दृश्य है कि ज्या भारे वरसाद थी हाल तो अरवली गिरीमाळाओ पर भेखड़ो दसी पड़ी रही है, जेथी वाहन व्यवहार ने असर थी और वाहन व्यवहार अटकायो। भारे वरसाद हाल अरवली में थी रहो, घणा दिवसों थी अरवली में जे वरसादे ताराजी सर्जी है। हाल तो गिरीमाळाओ पर भेखड़ो दसी रही है, जेथी वाहन चालकों ने पण चिंता थी रही है। वाहन व्यवहार खोरवायो है, ट्राफिक जाम दृश्य पण अरवली माथी सामे आव्या। रोड पर आ भेखड़ो धसी पड़ी होय तेवा दृश्य पण सामे आव्या छे। जे बन्ने दृश्य आप जोई रह्या छो कि शामळाजी उदयपुर हाईवे जे बंद थई गयो छे हाल तो बीजी तरफ हाईवे पर भेखड़ धसी पड़ी रही छे, जेना दृश्य हाल आप जोई रह्या छो। शामळाजी उदयपुर स्टेट हाईवे के ज्यां लाखों प्रमाण में वाहनों जता होय छे अने ते जग्याए हाल तो हाईवे बंद करवानी फरज पड़ी छे। लांबो ट्राफिक जाम अरवली में सर्जायो छे अने आ ट्राफिक जाम ना कारणे वाहन व्यवहार पण खोरवायो छे, वाहन चालकोने पण असर पहोंची छे। અરવલ્લી જિલ્લાની અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેના કારણે આપ ફાટેલી સ્થિતિ ઉભી થઈ છે। દ્રશ્યો બતાવીશ કે શામળાજી પાસેનો આ રસ્તો આપ જોઈ શકો સામે કે સામે દ્રશ્યો જોવા નથી મળતા, તેવા દ્રશ્યોનું અહીં નિર્માણ થયું છે। ધોધમસ્તો પ્રવાહ અહીં વહી રહ્યો છે અને ખેતરોમાં જઈ રહ્યો છે। 4 ઇંચ જેટલો વરસાદ માત્ર 2 કલાકમાં બિલોડ તાલુકામાં જોવા મળ્યો છે અને ખાસ કરીને જે પ્રકારનો માહોલ અહીં બન્યો છે આપ જોઈ શકો છો કે ધોધમાર વરસાદ અહીં વરસી રહ્યો છે અને આ પાણી પડવાના કારણે હાલ બેસવો જળાશય ઓવરફ્લોની સ્થિતિમાં આવી ચૂક્યો છે। અરવલ્લી જિલ્લામાં અનરાધાર વરસાદ થયો છે, જેના એક્સક્લુઝિવ દ્રશ્યો હાલ આપ ટીવી સ્ક્રીન પર નિહાળી રહ્યા છો કે અરવલ્લીમાં વરસાદ થઈ રહ્યો છે। ભારે વરસાદથી અરવલ્લીમાં ઠેર ઠેર પાણી ભરાયા છે, હાઈવે પર પણ પાણી ભરાયા છે અને વાહન ચાલકોને હાલ તો હાલાકી પડી રહી છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। અરવલ્લીમાં સતત ઘણા દિવસથી વરસાદ થઈ રહ્યો છે અને આ વરસાદથી હાઈવે પણ બંધ કરવાની ફરજ પડી છે, વાહન વ્યવહારને અસર પડી છે। આ હાઈવે પરના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જે પ્રમાણે હાઈવે પર પાણી ભરાયા છે, ખેતરો તળાવો તો છલોછલ થયા જ છે, સાથે હાઈવે પર પણ તેની અસર પડી છે, હાઈવે પર પણ પાણી ભરાયા છે। મહત્વનું છે કે અરવલ્લી શામળાજી ઉદયપુર આ હાઈવે છે કે જ્યાં ઘણા વાહનો જતા હોય છે અને આ વાહન વ્યવહારને અસર થઈ છે, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। સતત અનરાધાર વરસાદ અરવલ્લીમાં થઈ રહ્યો છે, ખેતરોમાં પણ પાણી ભરાયા છે, ખેતરો જાણે કે તળાવ બનાવ્યા હોય તેવા પણ દ્રશ્યો હાલ તો સામે આવ્યા છે। અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો મોડાસા શામળાજી હાઈવે પર પાણી ફરી વળ્યા, ખોડંબા શામળાજી પાસે 2-2 ફૂટ જેટલા પાણી ભરાયા છે, ખેતરો જળબંબાકાર થયા, જ્યારે સ્ટેટ હાઈવે ધોવાયો છે, અનેક તળાવોમાં પણ નવા નીર આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં 12 મેઘખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાઈ। મોડાસાના ટીંટોઈમાં મુશળધાર વરસાદ પડ્યો, ટીંટોઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, જ્યારે ડુંગરના પાણી ટીંટોઈ ગામમાં ઘૂસ્યા। ટીંટોઈ ગામમાં ધસમસતો નદીનો આ પ્રવાહ જોઈ શકો છો। તો અરવલ્લી જિલ્લામાં સવારથી ભારે વરસાદ થયો છે, મોડાસા શામળાજી હાઈવે પર પાણી ભરાયા, શામળાજી સર્કિટ હાઉસમાં પાણી ભરાયા, હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને અસર પહોંચી છે। તો સર્કિટ હાઉસ પર જે પાણી ભરાયેલા છે, જેના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, શામળાજી સર્કિટ હાઉસમાં વરસાદી પાણી ઘૂસી વળ્યા અને વાહન વ્યવહારને માઠી અસર પહોંચી છે। અને હાલ તો અરવલ્લીની વાત કરીએ તો સર્વત્ર મેઘમહેર જોવા મળી રહી છે, જોકે નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં ખાસ કરી અને પાણી ભરાયેલા છે। સર્કિટ હાઉસના આ દ્રશ્યો છે કે સર્કિટ હાઉસ હાલ પાણી જ પાણી થયું હોય તેવું જોવા મળી રહ્યું છે, અડધું સર્કિટ હાઉસ પાણીમાં ગરકાવ છે અને જેથી ત્યાંના લોકોને તો અસર થયા જ છે, વાહન વ્યવહારને
ને પણ અસર પહોંચી છે। શામળાજી સર્કિટ હાઉસમાં જે પ્રમાણે પાણી ઘૂસ્યા છે, પાણી નિકાલની પણ સમસ્યા હવે રહેશે। જો કે અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે। શામળાજી નજીક મેશ્વ નદીમાં પણ કોળાપૂર આવ્યું। શામળાજી પાસે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા। શામળાજીથી બહુચરપુરા તરફનો કોઝવે પણ બંધ કરવાની ફરજ પડી છે। હિંમતનગર ઉદયપુર નેશનલ હાઈવે જે બંધ કરવામાં આવ્યો, અરવલ્લી ગિરિમાળાઓમાં ભૂસ્ખલન થયું છે અને આ સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો ભૂસ્ખલનના, કે ભેખડો ધસી પડતા જે પથરાઓ પડેલા છે હાઈવે પર તે આપ જોઈ શકો છો। હાલ આ હાઈવે પરથી હજારો માત્રામાં વાહનો પસાર થતા હોય છે, પરંતુ આ સમયે જ્યારે અરવલ્લીમાં મેઘ મહેર જોવા મળી છે તો હિંમતનગર ઉદયપુર નેશનલ જે હાઈવે છે તે બંધ કરવાની ફરજ પડી છે, કારણ કે ત્યાંથી ભેખડો ધસી રહી છે અને આ જ ભેખડોના કારણે કદાચ મોટું નુકસાન થઈ શકે છે અને તેને જોતા જ હાલ તો હાઈવે ને બંધ કરી દેવામાં આવ્યું છે। મહત્વનું છે અરવલ્લીની વાત કરીએ તો ઘણા સમયથી વરસાદની પણ આગાહી હતી અને તે જ પ્રમાણે ભારે વરસાદ પણ અરવલ્લીમાં થઈ રહ્યો છે। તો અરવલ્લીમાં જે પ્રમાણે વરસાદ થઈ રહ્યો છે, અરવલ્લીથી સંવાદદાતા સીધા અમારી સાથે હાર્દિક જોડાઈ ગયા છે। હાર્દિક, અરવલ્લીની વાત કરવામાં આવે, હાઈવે બંધ કરવાની ફરજ પડી છે, ભારે તારાજી અરવલ્લીમાં સર્જાઈ છે। શામળાજી મંદિર તરફ જવાનો રસ્તો છે, આપ જોઈ શકો છો કે જે 3-4 ફૂટ પાણી ભરાયા છે, તેના કારણે રસ્તો બંધ થઈ જવા પામ્યો છે અને જે વરસાદી પાણી પડ્યું છે જે અંધરાધાર અને જે હાઈવે નું પાણી આવ્યું છે તેના કારણે આ મુશ્કેલ સર્જાય છે। વેપાર ધંધા તમામ બંધ થઈ ચુક્યા છે, ફરજ પડી છે દુકાનદારોને, કારણ કે તેમનો ઇલેક્ટ્રિકનો સામાન પલળી ચૂક્યો છે, તમામ જે સામાન છે પલળી ચૂક્યો છે। એવી સ્થિતિમાં આ જોઈ શકો છો કે પોલીસ સ્ટેશન, શામળાજી પોલીસ સ્ટેશન જવાનો માર્ગ છે અને આ તરફ મંદિરમાં તરફ જવાનો માર્ગ છે, પરંતુ તમામ જે પાણી છે એ ભરાઈ જવાના કારણે હાલ રસ્તો બંધ કરવાની ફરજ પડી છે। ખાસ કરીને જે વેપારીઓ છે તેમને મોટું નુકસાન ગયું છે, જે લોકો અહીં આવી રહ્યા છે શ્રદ્ધાળુ તેમના માટે હાલ આ માર્ગ જે બંધ કરી દેવામાં આવ્યો છે। મહત્વની સ્થિતિ એ છે કે આ સમય પણ હાઈવે પર પાણી ભરાવાના કારણે જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના કારણે ક્યાંક ને ક્યાંક ખૂબ લાંબો ટ્રાફિક જામ સર્જાય છે। મારી સાથે સ્થાનિક વ્યક્તિ છે, એમને પૂછવાનો પ્રયાસ કરી છું કેવી મુશ્કેલી આવી છે। બહુ ભયંકર હાલત ખરાબ થઈ છે, નેશનલ હાઈવે ના કારણે બહુ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે। દુકાનોમાં પાયરામાં પાણી ભરાઈ ગયા છે, બેંકોમાં પાણી ભરાઈ ગયા છે, તદ્દન સ્તર અહીંયા સામાજિક ઘરના ઘરો બધા ભરાઈ ગયા છે પાણી, કોઈની ખાવાની બનાવવાની પરિસ્થિતિ નથી અને અહીંયા અમારી કોમ્પ્લેક્ષ સગાઈ બી જુઓ તમે, રોડ બધું પુરાણ દુકાન ભોયરા પડતો પાણી ભરી ગયું અને લાખો કરોડ નુકસાન થયું છે। આ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો તારાજી, આજે તમામ જોઈ શકો છો કે જે હાઈવે ઉપર સામે જવાય છે કે જે નેશનલ હાઈવે છે ઉદયપુર તરફ જવાનો આ જે હાઈવે છે તેથી આ બધું સામાન ત્યાંથી અહીં આવ્યો છે, તેના કારણે સમગ્ર યાત્રાધામ શામળાજી ઠપ થઈ ચૂક્યું છે, વાહન વ્યવહાર ઠપ છે જે નગરમાં આવવાનો, તેના કારણે આ દ્રશ્યો સર્જાયા છે। વેપારીઓ મુશ્કેલીમાં છે, તમામ જે ભોયરા છે એ પાણીના ત્યાં પાણી ભરાયું છે, એવા સંજોગોમાં આપ જોઈ શકો છો કે સતત પોતાનો સામાન બચાવવાનો પ્રયાસ જે દુકાનદારો છે તે કરી રહ્યા છે। એમને પૂછી છું કેટલું નુકસાન ગયું તમને અહીંયા, શું કામ કરો છો તમે? અમારે ફ્રૂટ ની લારી છે, ધંધો આ કરીને મજૂરી કરીને ઘરે ચલાવીએ છીએ, બહુ નુકસાન થયું છે। આ પોતાનો ફ્રૂટની લારી છે, પોતાનો સામાન બચાવવાનો પ્રયાસ આ કરી રહ્યા છે, આપ જોઈ શકો છો ખૂબ તારાજી કહી શકાય યાત્રાધામ શામળાજીમાં આ દ્રશ્ય ચોક્કસથી જે લોકો છે તેમના માટે મુશ્કેલ સર્જી રહ્યા છે। બીજી તરફ નદીઓ ઉફાન ઉપર છે, મેશ્વો જળાશય 1 મીટર દૂર છે ઓવરફ્લો થવાથી, સાથે જ જે માજુમ જળાશય છે તેમાં પણ નવા નીર વાત્રકમાં, બાસમતીમાં, ઇન્દ્રાસી નદી, ઉધરી નદી, આ તમામ નદીઓ ઉફાન ઉપર છે। વરસાદનું જોર સામાન્ય ઘટે છે, પરંતુ વરસાદનું જોર વધી રહ્યું છે, ઘટી રહ્યું છે થોડી ક્ષણોમાં, પરંતુ જે એલર્ટ આપવામાં આવ્યું છે તે એલર્ટ પ્રમાણે જ અરવલ્લી જિલ્લામાં સરેરાશ 3-7 ઇંચ જેટલો વરસાદ જોવા મળ્યો છે। ગ્રામીણ પથકોની વાત કરું તો સુનોક, ગઢડા, કંપા સહિતના જે વિસ્તારો છે ત્યાં 7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે, ત્યાં ખેતરો જળબંબાકારની સ્થિતિમાં છે, નદીઓ વહી રહી છે ગામડાઓમાંથી, મોડાસાના ટીંટોઈ ગામમાં પણ નદીના પાણી આવી જવાના કારણે ભારે વરસાદ જોવા મળ્યો છે। મોડાસા તાલુકાના સરડોઈમાં પણ જે ડુંગર ઉપરથી પાણી આવી રહ્યા છે તેના કારણે વરસાદી માહોલ જોવા મળ્યો છે। યાત્રાધામ શામળાજીની આપણે વાત કરી રહ્યા છીએ, તેવા સંજોગોમાં ખૂબ કપરી પરિસ્થિતિ વેપારીઓની બની છે અને આક્રોશનો માહોલ તંત્ર સામે છે, કારણ કે જે આયોજન નક્કર થવું જોઈએ તે આયોજન નહીં થવાના કારણે આજે લાખો કરોડ રૂપિયા પોતાનો સામાન
પલળી ચૂક્યો છે. જી બિલકુલ હાર્દિક, બિલકુલ જે આયોજન થવું જોઈએ તે ક્યાંક નથી થયું, એટલે કે પ્રી મોન્સૂનની કામગીરી પણ થવી જોઈએ કે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ખાસ કરીને વ્યવસ્થા થવી જોઈએ, પરંતુ તે નથી થયું તેવું સ્પષ્ટપણે હાલ તો દેખાઈ રહ્યું છે અરવલ્લીમાં. ચોક્કસથી જે પ્રકારનું આયોજન હોવું જોઈએ, કારણ કે અહીં છેલ્લા 5-10 વર્ષનો રેકોર્ડ બ્રેક વરસાદ યાત્રાધામ શામળાજી બિરોડા વિસ્તારમાં જોવા મળ્યો છે. કારણ કે હાઈવેનું નવીનીકરણ થયું દરમિયાનમાં મુશ્કેલી નથી આવી, પરંતુ હાઈવે બની ગયા બાદ જે ગરણાનું પાણી જરૂર હતી, જ્યાં જ્યાં જગ્યા હતી જ્યાં પાણી નિકાલની વ્યવસ્થા કરવાની હતી મેશ્વર નદીમાં, તેની જગ્યાએ આ તમામ પાણી બજારમાં આવે છે, બજારમાં થઈ નદીમાં જાય છે. તેવા સંજોગોમાં જે રસ્તો જે બદલાય છે તેના કારણે સતત આ મુશ્કેલી આવે છે. માત્ર 1-2 ઇંચ વરસાદમાં નુકસાન થતું હતું, એવા સંજોગોમાં 4-5 ઇંચ વરસાદ આ વિસ્તારમાં પડી ચૂક્યો છે. ચોક્કસથી આયોજનનો અભાવ છે. અરવલ્લી જિલ્લા કલેક્ટર ડોક્ટર નરેન્દ્ર કુમાર મીના ને સતત રજૂઆતો વેપારીઓ કરી રહ્યા છે કે તેનો નિકાલ લાવવામાં આવે, પરંતુ સતત આ રજૂઆત વચ્ચે કોઈપણ પ્રકારનો આયોજનનો અભાવ વેપારીઓને રડાવી રહ્યો છે. જી હાર્દિક, અને આ સાથે એક સવાલ એ પણ થાય છે કે જે હાઈવે પર ભેખડો ધસી પડી રહે છે ત્યાં ખાસ કરી મોટું નુકસાન થઈ શકે છે, કારણ કે હજારો માત્રામાં ત્યાંથી વાહનો પસાર થતા હોય છે, નેશનલ હાઈવે છે, તો તેની સમગ્ર રીતે વ્યવસ્થા હવે થવી જોઈએ, પાણી નિકાલની વ્યવસ્થા હવે કરવામાં આવે તો વધુ સારું કહી શકાય. આ ચોક્કસથી જે પ્રકારે મિત્ર વાત કરીએ તો જે ઉદયપુર અમદાવાદ નેશનલ હાઈવે છે તેનો જે નવીનીકરણ કરવામાં આવ્યું હતું, પરંતુ અરવલ્લીની ગિરિમરાઓ વચ્ચે તેના રસ્તો પસાર થાય છે, તેના કારણે જે ભેખડો ધરાશાય થવાના કારણે અનેક વાહનોને નુકસાન થયું છે. લગભગ 20 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાયો છે. હાલ પોલીસ દ્વારા તમામ જે ટ્રાફિક જામ છે તેને ડાયવર્ટ કરવામાં આવ્યો છે, અન્ય માર્ગ ઉપર વાળવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, પરંતુ છેલ્લા 12 કલાકમાંથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. તેના કારણે વેણપુર, રંગપુર સહિતના જે ગામડાઓ છે જ્યાં નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ડુંગરના આવી જાય છે, તેના કારણે આ સ્થિતિનું નિર્માણ થાય છે. રતનપુર ચોકડી વિસ્તારમાં પણ આ નિર્માણ થવાના કારણે પાણીનો જથ્થો સતત આવતો હોય છે, તેના કારણે રસ્તો બંધ થઈ જાય છે. એટલે કે આ નવી સમસ્યા નવીનીકરણ સાથે, હાઈવેના નવીનીકરણ સાથે સ્થાનિક લોકો માટે, વેપારીઓ માટે, વાહન વ્યવહાર માટે, લોકો માટે આ નવી સમસ્યા ઉભી થઈ છે. કારણ કે જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે, આશા કરતાં પણ સારો વરસાદ અહીં જોવા મળ્યો છે, પરંતુ જે પ્રકારે અનગઢ આયોજન છે તેના કારણે નાના વેપારીઓથી લઈ મોટા વેપારીઓ, શાકભાજીના વેપારીઓ, આ તમામ ફળોના વેપારીઓ પરેશાન છે. પોતાનું જે 2 ટકાનું ભોજન ઠીક કરવા માટેનો પ્રયાસ કરતા હોય છે એવા લોકો હાલ ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે, તેમની આંખોમાં આંસુ છે. તેને ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું કે એક આક્રોશ તંત્ર સામે તેનો નિકાલ લાવવામાં આવે તો જ તેમની જે ઘર છે તે ચાલી શકશે. બિલકુલ હાર્દિક, વ્યવસ્થાના અભાવે જ ક્યાંક આવા દ્રશ્યો સામે આવ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ. અરવલ્લીમાં જે દ્રશ્યો સામે આવ્યા છે, શુનોક વાંસેરા પંથકમાં પણ ભારે વરસાદ થયો છે. સવારે 1.5 કલાકમાં 5 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. પાણીના ભારે પ્રવાહથી સુનોક શોભાયડા રોડ બંધ કરવામાં આવ્યો. રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે. ભારે વરસાદથી ખેતીમાં ભારે નુકસાનની શક્યતા સેવવામાં આવી રહી છે. રાત્રિથી 10 વાગ્યા સુધીમાં 8 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. પાટણ જિલ્લાની વાત કરીએ તો સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં હળવોથી મધ્ય વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર જિલ્લામાં કાળા ડિબાંગ વાદળો વચ્ચે ધીમી ધારે વરસાદ સિદ્ધપુર, સરસ્વતી, પાટણ, સમી, ચારણસમાં, હારીજ, સાંતલપુરમાં વરસાદી માહોલ જોવા મળ્યો. મહેસાણા જિલ્લામાં વરસાદી માહોલ છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. ઊંચામાં વહેલી સવારથી વરસાદી ઝાપટા પડ્યા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. જોકે કન્યા વિદ્યાલય ખાતેનો રોડ પાણીમાં ગરકાવ થયો છે. બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં ધોધમાર 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો. ઇકબાલગઢ હાઈવેથી બજારમાં આવતા મુખ્ય રોડ પર પાણી ભરાયા. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. બીજી તરફ ભારે વરસાદના પગલે ઇકબાલગઢ અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો. રસ્તાના પાણી ખેતરોમાં ફરી વળતા ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે.
વાત પાલનપુરની કરીએ તો પાલનપુરમાં પણ એવી જ સ્થિતિ છે। પાલનપુરમાં 2 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। હાઈવે વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાયા, જ્યારે પાણી પાલનપુર સૂર મંદિર પાસે ટ્રક પલટી હતી। ધણીયાણા 4 રસ્તા, વીરપુર 4 રસ્તા, ગોઠણસમા પાણી ભરાયા, પાટિયા સૂર મંદિર, મલાણા પાટિયા સહિત આ વિસ્તારોમાં પણ પાણી ભરાયા। નેશનલ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે। बनासकांठा जिला में भारे वरसाद थयो। आलवाड़ानी स्थानिक वोखड़ामां नवा नीर आव्या। 2017 ना पूल बाद प्रथम वखत नवा नीर आव्या, ज्यारे वोखड़ामां आवक अने रील नदी में पण भारे मात्रामां पाणीनी आवक थाय तेवी शक्यता छे अने भूगर्भ जळस्तर पण ऊंचाई पर आवी शके छे। પાલનપુરમાં 2 કલાકમાં 1.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ વરસાદથી પાણી જ પાણી થયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હાઈવે વિસ્તારમાં રોડ ઉપર પાણી ભરાયા, જોકે પાણી પાલનપુર સૂર મંદિર પાસે ટ્રક પલટી ગઈ। બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના કાંકરેજમાં છેલ્લા 2 કલાકથી ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। 2 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ પડતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળ્યું। કાંકરેજના ખીમાણા બેંક ઓફ બરોડાની સામે પાણી ભરાતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। ગુટણસમા પાણી ભરાતા સ્થાનિકોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે। તો ચારે તરફ હાલ તો પાણી જ પાણી હોય તેવા બનાસકાંઠાથી દ્રશ્યો સામે આવ્યા છે। વાત હવે અરવલ્લીની કરીએ તો અરવલ્લીના સુનસર ધોધ પ્રવાસીઓ માટે બંધ કરાયો છે। ભિલોડા તાલુકામાં ભારે વરસાદ બાદ આ નિર્ણય કરવામાં આવ્યો છે। સુનસર ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળતા હાલ તો તેને બંધ કરી દેવામાં આવ્યું છે અને સુનસર ગ્રામ્ય પંચાયતે પણ એક લેટર જાહેર કર્યો છે। સુનસર ધોધના જે આ દ્રશ્યો છે અરવલ્લીથી સામે આવ્યા છે કે જેમાં હાલ તો તંત્ર દ્વારા એક લેટર પણ જારી કરવામાં આવ્યો છે અને લોકોને ખાસ કરી સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે। સુનસર ધોધના જે આ દ્રશ્યો છે જે આપ સીધા જોઈ શકો છો કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય આ ધોધે તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સુનસર ધોધ કે જેને હાલે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, જે પ્રમાણે પાણી વહી રહ્યું છે તે ક્યાંક ભયાનક પણ હોઈ શકે છે અને જે માટે તંત્રએ પણ લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યું છે અને આસપાસનો જે વિસ્તાર છે, જે લોકો વસે છે, તેમને ખાસ કરી અને સૂચના આપવામાં આવી છે, સાવચેતી રાખવા માટે સૂચન કરવામાં આવ્યું છે। કારણ કે અરવલ્લીમાં હાલ તો આબ ફાટી હોય તેવી સ્થિતિ છે, ચારે તરફ પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। મહત્વનું છે, ભારે વરસાદથી આ જે દ્રશ્યો છે આ તારાજીના દ્રશ્યો છે, સુનસર ધોધના દ્રશ્યો છે કે જ્યાં સુનસર ધોધે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। સુનસર ધોધ પ્રવાસી માટે હાલ તો બંધ કરી દેવામાં આવ્યો છે, જોકે પ્રવાસીઓ પણ મોટી માત્રામાં આ ધોધની મુલાકાત લેતા હોય છે અને આ ધોધને જોવા માટે આવતા હોય છે, પરંતુ હાલ તો પરિસ્થિતિને જોતા પ્રવાસીઓ માટે આ ધોધ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના સીધા દ્રશ્યો હાલ આપ જોઈ રહ્યા છો। રૌદ્ર સ્વરૂપ સુનસર ધોધે ધારણ કર્યું છે અને જોકે તંત્ર તરફથી પણ એલર્ટ રાખવામાં આવ્યા છે, લોકોની આસપાસના જે વિસ્તારો છે ત્યાં ખાસ કરી અને એલર્ટ રાખવામાં આવ્યા છે, સૌ કોઈને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે। કારણ કે ભિલોડામાં પણ જે પ્રમાણે ભારે વરસાદ થઈ રહ્યો છે, સુનસર ધોધનું રૌદ્ર સ્વરૂપ જે આપ જોઈ રહ્યા છો, અરવલ્લીમાં હાલ તો મેઘમહેર યથાવત છે। સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો। ધોરવાડા પાસે નદીના પાણી રોડ પર ફરી વળ્યા, હાથમતી અને ગોવા નદી પાણી ફરી વળ્યા, જ્યારે નાની ડેમઈ તિતપુર ગામ સંપર્ક વિહોણા થયા, પાણી પુલ પરથી વહેતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા છે। સાબરકાંઠાના હિંમતનગરમાં પણ ભારે વરસાદ નોંધાયો। બાંખોર કેશરપુરા વચ્ચેનો રસ્તો પાણીમાં ગરકાવ થયો। બાંખોર કેશરપુરા ગામ વચ્ચેની અવર જવર પણ બંધ થઈ છે। સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી નદી બંને કાંઠે વહેતી થઈ જામુડી પાસેના બ્રિજ પર વરસાદી પાણી ફરી વળ્યા। હાથમતી નદીમાં પૂર ગાંભોઈને જોડતો રોડ પર બંધ કરાયો। હાથમતી નદીમાં પૂર બનતા કાંઠાના ગામોને પણ હાલાકી પડી। જ્યારે સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થઈ રહ્યો છે। વરસાદને લઈને અનેક નદી નાળા છલકાયા,
કુંપ, હમીરગઢ અને સુરપુર ગામનો સંપર્ક તૂટ્યો. 25 જેટલી ગાયો પાણીમાં ફસાતા તેમને બહાર કઢાઈ હતી. સાબરકાંઠાની જ વાત કરીએ તો સાબરકાંઠાની હરણાવ નદીમાં 3 યુવકો ફસાયા અને ભારે વરસાદ બાદ હરણાવ નદીમાં ઘોડાપૂર આવ્યું. નદીનો પ્રભાવ વધતા 3 યુવકો ફસાયા હતા. રુદ્રમાળા વિસ્તારમાંથી પસાર થતી આ નદીમાં યુવકો ફસાયા હતા. જોકે ત્રણેય યુવકોને બચાવવા માટે ટીમ સ્થળ પર પહોંચી હતી. હિંમતનગરની એનડીઆરએફની ટીમે હાલ તો સ્થળ પર પહોંચી છે. સાબરકાંઠાની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદ, ચારે શામળાજીની બજારોમાં પાણી ઘૂસ્યા. સાબરકાંઠાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. કેટલીક દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા છે. સાબરકાંઠામાં વરસાદના પગલે પાણી ભરાયા. નેશનલ હાઈવે નંબર 8 પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી પડી. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી નથી થતી. રસ્તાની કામગીરી મંદ હોવાથી વાહન ચાલકો પરેશાન થયા છે. સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ. ધોરવાડા પાસે નદીના પાણી રોડ પર ફરી વળ્યા. હાથમદી અને ગૌવા નદીના પાણી ફરી વળ્યા. નાની ડમઈ, તીતપુર ગ્રામે સંપર્ક વિહોણા થયા. જ્યારે પાણી પુલ પરથી વહેતા અનેક ગામ સંપર્ક વિહોણા થયા. જ્યારે અરવલ્લીની જેમ સાબરકાંઠામાં પણ હાલ તો ભારે તારાજી સર્જાઈ છે અને વરસાદ છે. સંવાદદાતા ઈશાન સાબરકાંઠાથી જોડાઈ ગયા છે. ઈશાન, સાબરકાંઠાની વાત કરવામાં આવી, અનેક જગ્યાએ હાલ તારાજી સર્જાઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદ છે, હાલ ત્યાં કેવો માહોલ? મિત્ર, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ, સાબરકાંઠા જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી લઈને 3 ઇંચ વરસાદ તમામ તાલુકામાં નોંધાયો છે. અનેક નદીઓ એવી છે કે જે નદીઓ છલકાઈ છે, તો અનેક નાળાઓ છે, નાળાઓમાં પણ પાણી બંને તરફ વહેતા થયા છે. એટલે નોંધનીય છે કે જે કોજીઓ છે, કોજીઓ ઉપરથી પણ વરસાદી પાણી ફરી વળતા અવાર જવા પણ બંધ થઈ ગઈ છે. ગોલવાડાનો રસ્તો હોય, પછી કબીરગઢ નો રસ્તો હોય કે હિંમતપુર નો રસ્તો હોય, તમામ રસ્તાના જે રસ્તાઓ છે તેના પર વરસાદી પાણી ફરી વળતા અવાર જવા બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે નોંધીએ છીએ કે જે હાથમદી નદી થી અન્ય નદીઓ છે, નદીઓ ઓવરફ્લો થતા, જે નદીઓ બંને બાજુ વહેતી થતા વરસાદી પાણી જે પુલ ઉપરથી પસાર થતા અવાર જવા પણ બંધ કરી દેવામાં આવ્યું છે. એટલે કે જે હમીરગઢ છે, હમીરગઢ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે. કારણ કે કોઈ નદીના પ્રવાહમાં ફસાઈને હમીરગઢમાં અત્યારે હાલ જ એક કાર ફસાઈ હતી અને સ્થાનિકો દ્વારા ભારે જહેમત બાદ કારને બહાર નીકળવામાં આવી હતી. બિલકુલ ઈશ્વર, અને સાબરકાંઠામાં કઈ એવી જગ્યા છે કે જ્યાં હાલ સાવચેત રાખવાની ખાસ જરૂર છે અને વધુ વરસાદ ત્યાં વધુ થયો છે? ચોક્કસ છે મિત્ર, વાત કરીએ તો જે હિંમતનગરના ગ્રામ્ય વિસ્તાર, ગ્રામ્ય વિસ્તારમાં જે હાથમદી નદી બેને કાંઠે વહેતી થઈ છે ત્યાંના વિસ્તારો, અને જે ખેડબ્રહ્માની હરણાવ નદી છે કે હરણા નદી પણ જે 1500 થી પાણી છોડવામાં આવ્યું હતું, તેના કારણે 3 લોકો ફસાયા હતા. એટલે કે તંત્ર દ્વારા તમામ જગ્યાએ સાવચેતીના ભાગરૂપે બધાને જાણ કરવામાં આવી છે કે કોઈએ જ્યાં નદી વહેતી હોય એ દરમિયાન કોઈએ પાણીના પ્રવાહમાં ઘૂસવું નહીં. એ રીતે જે નદીનો પ્રવાહ જે જગ્યાએ વધુ હોય તે જગ્યાએ સાવચેતી રહેવા માટે લોકોને પણ સલાહ આપવામાં આવી છે. જી બિલકુલ ઈશાન, આભાર સમગ્ર માહિતી બદલ. નાની ડેમઈ, તીતપુર ગ્રામે સંપર્ક વિહોણા થયા છે. જોકે સાબરકાંઠાની વાત કરીએ, હિંમતનગરમાં પણ અનેક એવા ગામો છે કે જ્યાં હાલ પાણી ઘૂસી વળ્યું છે, ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયું છે અને સાબરકાંઠાના ગ્રામ્ય વિસ્તારોમાં હાલ તો ભારે વરસાદ થઈ રહ્યો છે, અને જેથી લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ જાણવા માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.